दाखला जोईशुं। आगळ आपणे बे भागमां दाखला जोई लीधा। त्रीजो भाग, एक क्षेत्रफळ धरावती सपाटी पर लागता बळ वळ दबाण नक्की करवामां आवे छे। दबाणनो एसआई एकम पास्कल छे, जे नीचे प्रमाणे 1 पास्कल = 1 न्यूटन मीटर इनवर्स। जो दरियानी सपाटी पर हवानुं दळ एने आप्युं छे, हवानुं दळ दाखलो 1.3 एने आप्युं, हवानुं दळ बराबर 1000 ग्राम सीएम इनवर्स छे। तो दबाण पास्कल मां गणवानुं छे। दबाण हवे समझो के वजन प्रति क्षेत्रफळ बराबर पी, वजन प्रति क्षेत्रफळ पी एटले दबाण बराबर बळ भाग्या क्षेत्रफळ, बळ भाग्या क्षेत्रफळ। હવે સમજો બળ તો આપણને આપી છે, કેટલું આપી છે? ઈ બરાબર બળ 1.1034 બરાબર, બળ એટલે આપણે 1034। હવે એને શેમાં લેવા પડશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ માં લેવા પડશે બરાબર। હવે આ નીચે સીએમ છે, તો સીએમ છે એટલે આપણે શું લઈશું? જો ડાયરેક્ટ લઉં તો 10 જ વડે ગુણવા પડે, ડાયરેક્ટ 100 વડે ગુણવા પડે, પરંતુ જો આપણે એને પેલી રીતે લેવા જઈએ तो 100 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 × 1000 ×
આટલા આવે છે એને શું કહેવાય ન્યૂટન મીટર ઇન્વર્સ. હવે આપણે જવાબ સમજવાનો છે પાસ્કલમાં તો શું થાય 1.01332 P n2 10 raised to કેટલા કુછ 1 2 3 4 5 પાસ્કલ એ ગયો. ચાલો એટલે આટલા સુધી. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે જો વૈજ્ઞાનિક શક્યતા દાખલા અર્થસૂચક અંક એ હવે જેને સહેલું છે એ તમે જાતે કરજો. હવે હું સીધો દાખલો તમને કરાવીશ 1.22 થી તમને કરાવીશ અથવા 1.22 પછી સીધો 1.24 એ રીતે આપણે દાખલા કરીશું બરાબર. તો એક વસ્તુ સમજી લો હવે આપણે જોઈએ છે દાખલો સીધો 1.22 પ્રકાશની ઝડપ કૌંસમાં વેગ 3×10⁸ જોઈ લો સમજો વેગ કેટલો છે અથવા ઝડપ કોઈ બી સમજો 3×10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ બરાબર. અને 2 ns છે તો 2×10⁻ કેટલી ઘાત આવે 9 ઘાત બરાબર. અંતર એટલે કે એનું ns એટલે સમય છે બરાબર. તો 2 ns માં પ્રકાશે કાપેલું અંતર ગણો તો અંતર બરાબર સૂત્ર શું છે અંતર ઝડપ ગુણ્યા સમય. ઝડપ એટલે કે વેગ એકત્ર તો શું થાય 3×10⁸ × 2×10⁻¹ બરાબર છે. એકદમ સેલ્વ દાખલો છે. ચલો આ 3×6 આમાંથી 10⁻¹ વધ્યા 1 8 એટલે −1 −9 વધતા 8 એટલે −1 એટલે 0.6 મીટર. બોલો સેલો દાખલો બરાબર. ચલો એના પછી નેક્સ્ટ દાખલો 0.24 શું કહે છે કે નીચેના રાસાયણિક ડાઈ સમીકરણ પ્રમાણે ડાઈ નાઇટ્રોજન ડાઈ હાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે તો N2 ગેસ વત્તા 3H2 ગેસ બરાબર ગિવ્સ 2NH3 ગેસ છે. તો આપણે પહેલા નંબર 1 2×10³ એટલે કે 2 ઘાત છે તો 2000 થયા અને પેલું 1000 પ્રક્રિયા ઉત્પન્ન થતા એમોનિયા દળ એ બંને પ્રક્રિયામાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે અને જો હા તો પ્રક્રિયા કરે તેનું દળ કેટલું હશે. આ 3 સવાલો આપણે નક્કી કરવાના છે. હવે પહેલા આપણે એનું સૌથી પહેલા શું નક્કી કરવું પડે તો આનો મોલ નક્કી કરો.
तो मोल बराबर सूत्र शू वजन भाग्या आणविय दळ। तो चलो मोल 0.5 वजन शोधवानुं आणविय दळ 106 माटे W बराबर 0.5 गुण्या 106 करो तो 53 दा अर्धा 5 दुत्यांश हव 5 दा 10 એટલે 5 એટલે 2 2 વડે ભાગી કરો 5 દુ 10 2 વડે ભાગો એટલે 53 બરાબર। તો આનું આનું વજન કેટલું આવ્યું 53 ગ્રામ કેટલું આવ્યું 53 ગ્રામ। હવે 0.5 મોલર એટલે શું થાય કે જો મોલ એટલે આપણે વજન થઈ ગયું તેથી 0.5 મોલ Na2CO3 એટલે કે 1 લિટર દ્રાવણમાં 53 ગ્રામ Na2CO3 હાજર હશે બરાબર। એટલે હવે ખબર પડી ગઈ કે આ કેવી રીતે જુદા પડે છે સમજ પડી મોલર એટલે એની મોલારિટી બરાબર અને આ એટલે 0.53 મોલ એટલે એનું વજન કે 0.5 મોલમાં Na2CO3 એટલે કે સમજો 1 લિટર દ્રાવણમાં 53 ગ્રામ Na2CO3 હાજર હશે। ચલો નેક્સ્ટ દાખલાના પ્લીઝ બાકીના નાના દાખલા છે ને બોર્ડ પર હું તમને ઓનલાઈન સમજાવી દઈશ ઝૂમમાં। એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ ઇથેનોલના મોલ અંશ કેટલા આપ્યા છે મોલ અંશ કેટલા આપ્યા છે 0.040 છે। તો પાણીમાં મોલારિટી ગણો પાણીમાં મોલારિટી ગણો બરાબર। હવે મોલ અંશ આપ્યા છે પેલા મોલ ગણો તો મોલ બરાબર પાણીના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર। ચલો વજન કેટલું છે 1 લિટર ભાગ્યા 18 આ તો ગોખી જ રાખજો તમારે 1000 ભાગ્યા 18 બહુ માર આવશે 55.55 મોલ આવે। હવે મોલ અંશ શું થાય મોલ અંશ શું થશે મોલ અંશ મોલ એટલે બંને મોલનો સરવાળો આપણે કુલ મોલ જોઈએ તો ઇથેનોલ વત્તા પાણી ના હવે સમજો કે એને મોલ અંશ આપેલો પેલો હવે 0.014 બરાબર તો પાણીના મોલ અંશ ગણવાના બરાબર તો ઇથેનોલ વત્તા પાણી બરાબર આપણે 1 રહો સમજી ગયા બંનેના સમજી લેવાનું મોલ અંશ અને ના ખબર પડે તો અહીંયા લખી રાખો એક્સ તો પછી અહીંયા એક્સ પાણી। ચલો ઇથેનોલના રકમમાં જ આપ્યા છે કેટલા આપ્યા છે 0.040 તો અહીંયા 0.040 વત્તા એક્સ પાણી બરાબર 1 અને સામે લીધા તો એક્સ પાણી બરાબર 1 માઇનસ 0.04 0.96 આવે આ શું થયા મોલ બરાબર આ 0.96 આ શું થયા પાણીના મોલ અંશ થયા પાણી તો મોલ અંશ એટલે મોલ છેદમાં કુલ મોલ બરાબર। તો આપણે N2O ના ગણીએ તો આપણને ખબર પડી જશે તો ચલો આપણે કોણા ગણવાના છે પહેલા એના કુલ મોલ જ ગણવાના છે કે મોલારિટી માં ગણો બરાબર પાણીમાં મોલારિટી ગણો તો સૌથી પહેલા આપણે ઇથેનોલની પાણીમાં મોલારિટી શું થાય તો સૌથી પહેલા આપણે શું લઈશું એક્સ પાણી બરાબર પાણી છેદમાં કુલ મોલ એટલે પાણીના મોલ છેદ પાણી વત્તા ઇથેનોલ ના મોલ। ચલો બરાબર પાણી વત્તા ઇથેનોલ ના મોલ પાણીના કેટલા આવ્યા 0.96 પાણીના મોલ આપણે સુધી 55.55 છેદમાં પાણીના મોલ 55.55 વત્તા શોધો અથવા મોલ ઇમો ઇમો લખો એટલે તમે સમજી લીધો ઇથેનોલ ના મોલ આપણે એટલું સમજો થોડું તો બુદ્ધિ હોય ને આપણામાં યસ। ચલો આને આમ લઈ લો આને ઉપર લઈ લો તો ઇથેનોલ ના મોલ બરાબર વત્તા 55.55 બરાબર 55.55 ભાગ્યા 0.96 ચલો 55.55 ભાગ્યા 0.96 કેટલા આવ્યા 57.86 તો અહીંયા લખું છું ઈ મોલ વત્તા 55.55 બરાબર અહીંયા આવ્યા 57.86
तो इथेनॉल ना मोल बराबर 57.86 माइनस 55.55 बराबर, चलो माइनस 55.55 कितना था ये 2.31 बराबर, इले इथेनॉल ना मोल बराबर जवाब कितना आयो 2.31 मोल तुम्हारे आओ क्यों हम तो आगे भी जवाब ही है चार पांच पंचाले वेटर में के जवान जरूर नथी बराबर तो आज सुधी अटल सुधी आज आज दाखला था या बराबर जी पर नेक्स्ट दाखला पर